રેખા અસમમિતીય આણ્વીય આણ્વીય અસમમિતિ કિરાલિટી અને પ્રતિબિંબીય સમઘટકો કિરાલિટીને જરાક વિસ્તારથી જોઈએ. કિરાલિટી એક પ્રકારનો ગુણધર્મ છે. હવે હું એની કદાચ વ્યાખ્યા લખતો છું, ચોપડીની અંદર કદાચ નથી આપેલી. એવા સમઘટકો કે જેના અણુસૂત્ર સમાન બંધારણીય સૂત્ર પણ સમાન બંધારણીય સૂત્ર પણ સમાન પણ સમાન પરંતુ ક્રિયાશીલ સમૂહની અવકાશમાં ગોઠવણી જુદી જુદી હોય અને તેઓ એકબીજાના પ્રતિબિંબીઓ હોય, પરંતુ તેમને એકબીજા ઉપર અધ્યારોપિત કરી શકાતા ન હોય તો આ પ્રકારના ગુણધર્મને કિરાલિટીનો ગુણધર્મ કહેવાય. ગુણધર્મ ધ્યાનથી સાંભળજો, કિરાલિટીનો ગુણધર્મ કહેવાય. હું લખું, એવા સમઘટકો કે જેના અણુસૂત્ર સમાન બંધારણીય સૂત્ર બી સમાન, પરંતુ ક્રિયાશીલ સમૂહની અવકાશમાં ગોઠવણી કેવી હશે, જુદી જુદી હોય, અને તેઓ એકબીજાના પ્રતિબિંબીઓ હોય. મતલબ અરીસામાં તમે પ્રતિબિંબ મેળવો તો પ્રતિબિંબ મળે, પરંતુ તેમને એકબીજા ઉપર અધ્યારોપિત કરી શકાતા ન હોય તેવા, તો આ પ્રકારના ગુણધર્મને કયો ગુણધર્મ કહેવામાં આવે? કિરાલિટીનો ગુણધર્મ કહેવામાં આવે. હવે જરાક એકાદ ઉદાહરણથી કિરાલિટીનો ગુણધર્મ સમજાવું મેં, તો બરાબર સમજી લેજો. વળી પાછું મેં લેક્ટિક એસિડનું સૂત્ર લખતો છું અને અહીંયા લખું COOH. બહુ ધ્યાનથી જરાક જોજો, OH લખું અહીંયા લખું CH3 અને અહીંયા લખું H. આ કિરાલ કાર્બન છે. કિરાલ કાર્બન હોય તો જ કિરાલિટીનો ગુણધર્મ ધરાવે, નહીં તો ધરાવે જ નહીં. હવે આ લેક્ટિક એસિડ છે, અહીંયા અરીસો મૂકી દેમ તો એનું પ્રતિબિંબ મેળવી શકાય. તો કે મળે પ્રતિબિંબ મળશે. કેવું મળશે? તો કે પ્રતિબિંબ આવું મળશે. તમે જોજો, OH અને H, અને આ પણ કિરાલ કાર્બન જ છે, પ્રતિબિંબીઓ છે. બંને સમઘટકો એકબીજાના પ્રતિબિંબીઓ હોય પરંતુ તેમને એકબીજા ઉપર અધ્યારોપિત કરે. ફરી પહેલુંથી જોઈ લેજો, એવા સમઘટકો કે જેના અણુસૂત્ર સમાન, આમાં તમે અણુસૂત્ર બંનેના સમાન, બંધારણીય સૂત્ર બી સમાન, કોઈ ફરક નથી, પરંતુ ક્રિયાશીલ સમૂહની અવકાશમાં ગોઠવણી જુદી જુદી. હવે COOH અહીંયા છે તો સામેની સાઈડ આવી ગયું, OH અહીંયા છે તો અહીંયા આવી ગયું. તો ક્રિયાશીલ સમૂહની અવકાશમાં ગોઠવણી કેવી હોય? જુદી જુદી. અને તેઓ એકબીજાના પ્રતિબિંબીઓ છે, પરિસામાં પ્રતિબિંબ મેળવી શકાય, પરંતુ તેમને એકબીજા ઉપર અધ્યારોપિત કરી શકાતા નથી. બહુ અગત્યનો શબ્દ લખેલો, અધ્યારોપિત કરી શકાતા નથી. શું મતલબ? તો કે જોજો, હું કે ધ્યાનથી, આને મારે વાળીને આના ઉપર નથી ગોઠવવાનું. એટલે મતલબ આ પોર્શન જે ખરો તે આમ આના ઉપર વાળી નથી દેવાનું, આને અહીંયાથી ઊંચકવાનું છે. મારા હાથને બરાબર ધ્યાન આપજો, આને અહીંયાથી ઊંચકવાનું છે. અને આ કિરાલ કાર્બન પર જ આવવો જોઈએ. મતલબ આને ઊંચકવાનું છે અને આના ઉપર મૂકવાનું છે. સમજો પડે કે મેં હું કેમ તે, આ જે વસ્તુ છે, આ જે પોર્શન છે, એ પોર્શનને અહીંયાથી ઊંચકવાનો છે અને આના ઉપર ગોઠવવાનો છે. જો હું આને ઊંચકીને આના ઉપર ગોઠવું તો આ OH જે ખરો છે COOH પર ચાલ્યો જશે, અને COOH પર OH પર હું ચાલ્યો જશે COOH ચાલ્યો જશે. વાળી દઉં તો ગોઠવાઈ ગઈ, વાળી વાળવાનું નથી. હું બરાબર ધ્યાનથી સાંભળજો, આપણે આને ઊંચકીને આના ઉપર મૂકવાનું છે. ઉચકીને મૂકો, કિરાલ કાર્બન પર કિરાલ કાર્બન આવવો જોઈએ, એ રીતના ગોઠવો. અને જો એ ગોઠવી ન શકાય, મતલબ કે આ COOH પર હું આવવાનો OH, તો એ બંધ બેસતું નહીં આવે. તો બંધ બેસતું નહીં આવે એટલે એને કહેવાય અધ્યારોપિત કરી શકાતા ન હોય, તે પ્રકારના ગુણધર્મને કયો કહેવામાં આવે? કિરાલિટીનો ગુણધર્મ કહેવામાં આવે. બરાબર સમજો પડે કે કિરાલિટી કોને કહેવાય? વ્યાખ્યા લખવાની, એની નીચે આ લખવાનું, અને મેં તમને સમજાવ્યું કે આ ઉચકીને આના ઉપર મૂકવાનું છે, એને જ કહેવાય અધ્યારોપિત. અધ્યારોપિત એટલે ઉચકીને મૂકવાનું છે, વાળવાનું નથી. અને તે ન ગોઠવી શકાય તો આપણે સમજવાનું કે કિરાલિટીનો ગુણધર્મ ધરાવે, અને કિરાલિટીનો ગુણધર્મ ધરાવે એટલે સમજવાનું કે એની અંદર કિરાલ કાર્બન છે.
પણ ધારો કે મેં આવું લખી દે ધ્યાનથી, આ તો કિરાલિટીનો ગુણધર્મ ધરાવે, પણ મેં કદાચ આગળ એવું લખી દીધેલું યાદ હોય તો એચ 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 અને એચ અને અરીસો મૂકો અહીંયા, તો તમે જોજો કે આને આ રીતના મૂકી દીધું. આ કિરાલ કાર્બન કહેવાય જ નહીં મિથેન. અને હવે એને ઉચકીને આના ઉપર મૂકો, એકની ઉપર એક ગોઠવાઈ ગયો, સીધું જ બેઠું ગોઠવાઈ ગયું, તો એનો મતલબ એવો થઈ ગયો કે કિરાલિટીનો ગુણધર્મ ધરાવશે નહીં. પણ જો ન ગોઠવાય, અહીંયા નથી ગોઠવાનું, એટલે એ કિરાલિટીનો ગુણધર્મ ધરાવશે. ગોઠવાઈ જાય તો એ કિરાલિટીનો ગુણધર્મ ધરાવશે નહીં.